વેલકમ બેક સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નાના ભૂલકાઓને જમવાનું આપવામાં આવતું હોય છે બાળકોને પોષણ મળી રહે તે માટે આહાર આપવામાં આવતો હોય છે ત્યારે ખોરાક માટે વપરાતા મળી આવી છે અને તેનો એક પણ વાયરલ આ રાજકોટના ગોંડલના મોવિયા ગામની આંગણવાડીનું હોવાનું સામે આવ્યું છે જ્યાં નાના ભૂલકાઓને આપવામાં આવતા ખોરાકમાં ધનેડા જોવા મળી રહ્યા છે જોકે અહીં સવાલ એ છે કે નાના ભૂલકાઓના આરોગ્ય સાથે કોણ કરી રહ્યું છે નાના ભૂલકાઓના દુશ્મન કોણ છે હલકી ગુણવત્તાનું અનાજ કોણે ખરીદ્યું છે શા માટે ખરીદ્યું છે અને કોણે કટકી કરી છે કોણ છે બાળકોના જીવ સાથે ચેડા કરનાર આરોપીઓ તેની તપાસ ચોક્કસથી થવી જોઈએ એક વિડીયો રાજકોટના ગોંડલ પાસેના એક ગામ સામે આવ્યો છે આંગણવાડીમાં આમ તો બાળકોને પોષણ મળી રહે તે માટે તેને ભોજન આપવામાં આવે છે પરંતુ આ ભોજન જે ખાદ્ય સામગ્રીમાંથી બને છે

ત્યાં જે આંગણવાડીમાં બાળકો આવતા હોય છે તેમને પૌષ્ટિક આહાર મળી રહે અને તેમને પોષણ મળી રહે તે માટે આંગણવાડી દ્વારા પૌષ્ટિક આહાર બનાવવા માટે અનાજ છે સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે ત્યારે આજે જે આ વિડીયો વાયરલ થયો છે તેની ખરાઈ પણ થઈ ચૂકી છે તે વિડીયો તે જ સ્કૂલનો અને જે કોડ નંબર સાત કોડ નંબર અડતાલી નો અને મોવૈયા ગામનો જ છે અને ત્યાં જયારે ખરાઈ કરવામાં આવેલી ત્યારે જે ચોખા નું ડબ્બો હોય છે ચોખા જે સ્ટોર કરવામાં આવેલા છે ચોખાના ડબ્બા ની અંદર ઘણા બધા ધનેરા જેવી જીવાતો પણ બાજુમાં જે બીજો ડબ્બો છે ઘઉંનો ડબ્બો રાખવામાં આવેલો હતો તેમાં પણ ધનેરા જેવી જીવાત મળી આવેલી છે આજ જયારે જોવા જઈએ ત્યારે અનાજ માંથી બાળકો માટે જે પૌષ્ટિક આહાર બનાવવાનો હોય છે ત્યારે આ જીવાતો છે બાળકોના ભોજનમાં જતી હોય છે તે તે બાળકોના ભોજનમાં જતાને લઈને બાળકોના આરોગ્ય સાથે ચોક્કસપણે ચડા ચેડા થાય છે તો જોવા જઈએ તો સરકાર ની અને આંગણવાડી કેન્દ્રો ની સંપૂર્ણ બેદરકારી આમાં સામે આવેલી છે અને તેમને ચોક્કસ થી સરકાર તેની સામે પગલા તે જરૂરી છે જે રીના આભાર યોગેશ વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ